તારીખ 17 ને શુક્રવારના રોજ ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમજે મહેતા પ્રાથમિક શાળામાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રીમતી એમજે મહેતા પ્રાથમિક શાળામાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થી દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કૃતિઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સાથે સાથે આ કાર્યક્રમના મુખ્ય વિશેષતા એ હતી કે શાળાનું માધ્યમ ગુજરાતી હોવા છતાં 3, 7 અને 8 વિદ્યાર્થીઓ તથા ગુરુકૃપા શાળાના કન્વીનર દ્વારા અંગ્રેજીમાં સ્ટેજ પર ટોક શો રાખવામાં આવ્યો હતો, જેમાં 2000 વિદ્યાર્થીઓ વાલીભાઈ બહેનોની હાજરીમાં અંગ્રેજીમાં ટોક શો કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા, જેઓનો સમગ્ર શ્રેય શાળાના આચાર્ય શ્રી આગવી સુચિથી આયોજિત ઇંગ્લિશ એક્સપ્રેસ દ્વારા ચાલતા સ્પોકન ઇંગ્લિશના નિયમિત વર્ગોને આભારી છે. આ ટોક શો એ સમગ્ર જનમેદની કુતૂહલ જન્માવી હતી. યસ, માય નેમ ઇઝ ધ્રુવ, આઈ બિલોંગ ટુ સિટી કોલ સુરત. આઈ એમ સ્ટડી ઇન ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ ધ પ્રિન્સિપલ ઇઝ યોગેશ સર. My hobbies are reading books and singing songs. And what do you want to become? I want to become an IPS officer. And how will you achieve your goal? I can achieve my goal by working hard. Okay. And who is your role model? My role model is IPS officer Kiran Bedi. Okay, very well. What is All I can say about the school that the education, facilities and extra co-curricular activities provided by schools are fantastic. How have you improved your I can improve my English by participating in spoken English competitions. All right. Okay. And kevo lage chhe Gujarati medium ni andar English na English bolvano kevo lage chhe? I feel proud. You feel proud? Yes. મેં પ્રાઉડ ફીલ કરું છું કે ગુજરાતી મીડિયમ સ્કૂલમાં સ્પોકન ઇંગ્લિશના ક્લાસો ભરાય છે, જેનાથી બધા વિદ્યાર્થીઓને ઇંગ્લિશ વધારે ઇમ્પ્રૂવ થાય છે. આઈ એમ સ્ટડીંગ સિન લાસ્ટ 8 યર્સ અને અહીંયા હમણાં સુધી મેં 8 વર્ષો સુધી ઇંગ્લિશના ક્લાસ અટેન્ડ કર્યા છે. આ વર્ષે No sir, I feel like proud because schools has the English, so I feel proud and improve my English to all of there. આજે જરા એન્યુઅલ ફંક્શનમાં 2000 પેરેન્ટ્સની વચ્ચે તું જરા ઇંગ્લિશ ડિબેટ કરી રહ્યો છે, તો તને કેવું લાગી રહ્યું છે? તારા પેરેન્ટ્સ કેવું ફીલ કરે? My parents are proud of me because I'm go on stage and improve my English around the place. હેલો, મારું નામ ચિંતન વૈદ્ય છે અને હું સ્પોકન ઇંગ્લિશના ક્રિએટર તરીકે છેલ્લા 20 વર્ષથી જોબ કરું છું એઝ અ કરિક્યુલમ ડિઝાઇનર, એઝ અ ટીચર્સ ટ્રેનર અને 2 સ્કૂલમાં હું ટ્રસ્ટી પણ છું. લગભગ સુરતની અને સુરતની બહાર 23 સ્કૂલોની અંદર સ્પોકન ઇંગ્લિશના વર્ગો ચાલે છે અને 1 સ્કૂલની અંદર 1000 વિદ્યાર્થીઓ હશે, એટલે તમે ગેસ કરી લો તો દર વર્ષે 2 લાખ વિદ્યાર્થીઓને આપણે અંગ્રેજીમાં તૈયાર કરીએ છીએ, સ્પેશિયલી જે માતૃભાષાની શાળાઓ છે તેના માટે. એટલે કે સ્ટેટ બોર્ડની જે સ્કૂલ છે એમાં આપણે અંગ્રેજીનું વાતાવરણ ઊભું કરીએ છીએ અને એની અંદર વિદ્યાર્થીઓને આવનારા ફ્યુચર માટે તૈયાર કરીએ છીએ. ઘણી બધી કઠિનાઈઓ પડે છે માતૃભાષા અને ઇન્ટરનેશનલ લેંગ્વેજ એક્સપોઝર કે ઇંગ્લિશનું વાતાવરણ ક્રિએટ કરવા માટે, કારણ કે આપણે ત્યાં વિદ્યાર્થીઓના ઘરે વાતાવરણ ઇંગ્લિશનું એટલું મળતું નથી, પરંતુ આવવાવાળી જે જનરેશન છે કે આવવાવાળો એરા છે તેની અંદર આપણે ઇંગ્લિશનો અભાવ આપણને વર્તાય તે વિદ્યાર્થીઓની કારકિર્દી માટે મને નથી લાગતું કે વર્તાવો જોઈએ. એટલે હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી અંગ્રેજીનો અભાવ પણ નહીં અને અંગ્રેજીનો પ્રભાવ પણ નહીં. એટલે માતૃભાષાની અંદર જ્યારે શિક્ષણ આપવામાં આવતું હોય
ત્યારે અંગ્રેજી એઝ અ કમ્પલસરી સબ્જેક્ટ તરીકે ઇન્ટ્રોડ્યુસ કરીએ તો ત્યારે ટ્રસ્ટીઝ જે છે, જે શાળાના સંચાલક છે, તેમને ઘણી બધી વખત કન્વિન્સ કરવા પડે છે કે ઇંગ્લિશ એ જરૂરી છે, પેરેન્ટ્સને તૈયાર કરવા પડે છે કે જો અર્લી સ્ટેજ પર જ એમને અંગ્રેજીનું હેલ્ધી વાતાવરણ મળી જાય, એન્વાયરમેન્ટ મળી જાય, તો આ વિદ્યાર્થીઓ તેને જલ્દી એના જેટલા ઓછી ઉંમરમાં ઇંગ્લિશના ટચમાં આવે એટલી જ આગળ જતા હાયર એજ્યુકેશનમાં એમને ડિફિકલ્ટીઓ જ નથી નડતી. એટલે આવો પ્રોબ્લેમ આવે છે થોડા, બટ વી કેન ઓવરકમ, કારણ કે અવેરનેસ વધી રહી છે અને ઇંગ્લિશ ઇઝ અ નીડ ઓફ ફ્યુચર.